અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે તે વિસ્તારના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ દ્વારા ટ્રાફિકના મુખ્ય પોઈન્ટ ઉપર પ્લેકાર્ડ લઈને ઊભા રહી લોકોને ટ્રાફિકની સાચી સમજ આપવામાં આવી હતી. વરાછા વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર આમ આદમી પાર્ટીના નગરસેવકો તેમજ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જાહેર ટ્રાફિક જંકશનો પર હાથમાં પ્લેકાર્ડ પકડી લોકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરાવ્યા હતા. સીધાનગર ચોકડી પાસે વિપક્ષ ઉપનેતા પાયલ સાકરિયા, કોર્પોરેટર શોભનાબેન કેવડિયા અને કાર્યકર્તાઓ દ્વારા આ અભિયાન આમ આદમી પાર્ટી દ્વારા ચલાવવામાં આવ્યું હતું. તો સુરત આમ આદમી પાર્ટી દ્વારા ટ્રાફિક જનજાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. લોકોને ટ્રાફિકના નિયમો સમજાવવામાં આવ્યા. કોર્પોરેટર અને કાર્યકર્તાઓ દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું છે. લોકોને ટ્રાફિકની સાચી સમજ આપવામાં આવી. હાથમાં પ્લેકાર્ડ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ટ્રાફિકને લઈને લોકોને જાગૃત કરાયા હતા. જેવા કે પ્લેકાર્ડમાં જોઈ શકો છો, રોંગ સાઈડ જતા રોકવામાં આવ્યા, સિગ્નલને અવશ્ય અનુસરવાનું કહેવામાં આવ્યું છે, લાયસન્સ અવશ્ય ધારણ કરવાનું કહેવામાં આવ્યું છે. આ પ્રકારના પ્લેકાર્ડ સાથે લોકોને જાગૃત કરાયા હતા.